पानी ना भाव में रमकड़ा ले लियो, रमकड़ा ले लियो, ना मान लियो रमकड़ा ले लियो। खोटी जीत नो कराय, अपने घरे घना ही रमकड़ा है, रमकड़ा ले लियो, ना ये खोटी जीत नो कराय, ना ना मारे ले उच्चर है। मारी बात सांभळ, अपना घरे कितना बड़ा रमकड़ा छे, तो ट्रैक्टर नहीं ले उच्चर है। दादी के से तो पण लई गयो ने। ए ई तो जीत करे एम काय रमकड़ा लई नो देवाय। बेटा तुम्हारो डायो दीकरो छे ने, आपणा घरे केटला बधा रमकड़ा छे, પછી એવી જીત નો કરાય। આમાં હું લાગ્યું છે મને કે તો ના, મારે રમકડું લેવું છે, મને રમકડું લઈ દીધું। હે ભગવાન, કેમ સમજાવો મારે આને? એ મારી પાસે છે ને એટલા બધા રૂપિયા નથી બેટા, હાલ ને આપણે પછી લઈ આવશું, પછી લેવા આવશું। હાલ 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 મારી પાસે પૈસા નથી, બેટા જીદ નહીં છોડે। અત્યારે તો પૈસા નથી મારી પાસે, પણ તું મને કે કેટલા રૂપિયા નું છે, કાલે હું તને આપી જઈશ। હું કામ નથી જોતા, તું આટલી મહેનત કરે છે ને એટલે પૈસા તો જોતા જ હોય બેટા, અને હું છે ને આવતીકાલે લઈ આવીશ હો ને। આ જીદ નથી મુકતો, તમારા છોકરો મને મારા ભાઈ જેવો લાગે છે, એટલે હું એને મફત આપું છું। બેટા ભાઈ બહેનનો સંબંધ ભલે ગમે એવો સારો હોય, પણ આપણે જ્યારે ધંધો લઈને બેઠા હોઈએ ને ત્યારે એમને એમ ન અપાય। હું તને કાલે આપી દઈશું। ના બા, મારે રૂપિયા નથી જોતા, આ મારો નાનો ભાઈ છે એમ સમજીને હું એને આપું છું। ના બેટા, એવું ન ચાલે, હું તને કાલે રૂપિયા આપી દઈશ, જો ઈ લેવાની હોય ને તો જ હું અત્યારે આ લઈને જાઉં, નહીં તો મારે નથી જોતું। ના ના, મારે રૂપિયા નથી જોતા, હજી મારે નથી। હે ભગવાન, આ છોકરી એ નથી માનતી ને, આ એ નથી માનતો, હું તો કાલે રૂપિયા આપી જઈશ, હાલ ખોટી જીત કરતો। જય શ્રી કૃષ્ણ। હે જય શ્રી કૃષ્ણ બેટા। સવિતા, રવિ નથી ઉઠ્યો કે હું? ખબર નહીં, આજ તો હજી નથી જાગ્યો, હું તો હશે લગભગ। અરે પણ રોજ તો વહેલો ઉઠી જાય છે, આજ કેમ ઉતો રહ્યો? શું પડશે? સાચું કહું ને તો જયના બીજા લગ્ન કરાવી દેવાની જરૂર છે, કારણ કે જય રવિનું ધ્યાન રાખી નથી એક તો, અને રવિ મા વગેરેનો હેરાન થાય છે। પણ જય માને તો ને, એ તો લગ્ન કરવાની ના જ પાડે છે। રવિ ક્યાં છે? રવિ તો તારા રૂમ માં, તારી પાસે સૂતો હતો ને? મમ્મી, રવિ તો જોયું ને? હા જોયું, નથી કેમ? અરે પણ બરાબર જો ને, બાથરૂમ માં કેમ ગયો હશે? નથી, મેં ત્યાં પણ ચેક કર્યું, આજુબાજુમાં બે હવાને જોઈ ને, ઘરમાં આવી ગયો છોકરા છોકરામાં કઈ નક્કી ન હોય એમ। હે ભગવાન, તમારો રવિ ક્યાં જતો રહ્યો છે બા? મને ખબર છે રવિ ક્યાં ગયો છે, ચાલો મારી સાથે ચાલો। તારા જેવાને બહુ સારી રીતે ઓળખું છું, એને ભોળવીને પટાવીને તમારી પાસે રાખો છો રમાડવાના બાને, અને પછી એને વેચી નાખો છો। સાંભળ, આજ પછી ક્યારેય મને ખબર પડી છે કે મારા રવિને લઈને તું અહીંયા આવી છે ને, તો હું તને ચીરી નાખીશ, ખબરદાર જો કોઈ દિવસ એની સામે જોયું છે તો। હાલ રવિ,
ઘરે આવી ગઈ બેટા, કેવું રહ્યું કામ, કેટલો વેપાર થયો આજે? મમ્મી આજે તો હું વેપાર કરાવ્યા વગરની જ પાછી આવતી રહી, આજે મારો મૂડ નથી. અરે પેલા એક કામ કર, શાંત થઈ જા. શું થયું છે, કેમ આમ રડતા સ્વરે બોલે છો? કોઈ કઈ કીધું બેટા તને? ના મમ્મી એવું નથી, પણ કેટલા દિવસથી એક દાદી જોડે એક નાનો એવો છોકરો આવે છે, એનું નામ રવિ છે. ઈ જ્યાંથી મંદિરે જાય ને ત્યાં જ હું બેસું છું, ત્યાંથી ન જે નીકળે છે. મેં એકવાર એને રમકડું આપ્યું, ત્યારનો એ મંદિરે આવતો અને રોજ મારી પાસે આવીને બેસતો, અને આજે એકલો ઘરેથી નીકળીને મારી પાસે રમવા આવતો રહ્યો. પાછળથી એનું આખું ઘર એને ગોતવા આવ્યું, અને એને દાદી મારા પર ગુસ્સે થયા અને મને ખીજાણા. મને એમ કે તમે આવી રીતે નાના છોકરાઓને ફસાવીને વેચી નાખો છો. શું મમ્મી આપણે એવા ખરાબ લોકો છીએ? ના બેટા, એવું કાંઈ નથી. આપણે લોકો ભલે ગરીબ છીએ, પણ દિલના તો અમીર જ છીએ ને. આટલા બધા ખરાબ વ્યક્તિ આપણે નથી, તું ચિંતા ન કર બેટા. અને જો ભગવાને તને બે કાન દીધેલા છે ને, માણસો તો ગમે તેવા હોય અને ગમે તેવું બોલે, આપણે જે મનમાં ઉતારવાની સારી વાતો છે ને, એ જ કાનથી લઈને મનમાં ઉતારવાની. બાકી બે કાન છે ને ભગવાને એટલે દીધેલા છે, સાંભળી લેવાનું એક કાનથી કાઢી નાખવાનું, હોને? મનમાં નહીં લેવાનું કાંઈ. ચલ મને એ જવાબ આપ, એ લોકોએ તને જે કીધું બોલ્યા એટલે તને ખોટું લાગ્યું, કે પછી તે સાંભળ્યું એટલે તને ખોટું લાગ્યું? મેં સાંભળ્યું ને એટલે મને ખોટું લાગ્યું. હા મારી લાડો, હું તને એ તો કહું છું કે તે સાંભળ્યું શું કામ? મેં તને કીધું ને બે કાન એટલે જ દીધા છે, આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. અને જો રસ્તામાંથી આપણે જતા હોઈએ અને કોઈ ગાંડો માણસ આપણી પાસે આવે, બક 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 કરતો હોય, તો આપણે થોડે એની ઉપર ધ્યાન દઈએ છીએ? આપણે એને શું કહીએ છીએ? આ તો ગાંડો છે, બોલ્યા કરે. એમ આવો ગાંડા માણસ હોય ને, એ બક બક કર્યા કરે, આપણે સાંભળી કાઢી નાખવાનું, કહું છે ને, મન પણ નહીં લેવાનું. મમ્મી એ રવિ છે ને, એની સાથે મારું મન મળી ગયું હતું. મને મારો નાનો ભાઈ જેવો લાગે છે, મને બહુ વાલો લાગે છે. જો બેટા, તને છે ને એક સાચી હકીકત કહું છું, ભલે તું નાની છે પણ એક વાત સમજી લે અને સાંભળી લે. અમીરો અને ગરીબને કોઈ દિવસ બનતું નથી, તું સમજી લે એ વાત. એ મોટા લોકો છે અને મોટા લોકોને નાના લોકો જોડે કોઈ દિવસ ન બને. કદાચ આપણે ન ઘરે ગયા હોય ને, ભલે એમને ગયા હોય, કાંઈ કામ હોય, કદાચ કામથી ગયા હોય, ચાલ ને, પરંતુ એ લોકોને તો એમ જ થાય કે આ ગરીબ છે, ચોર પટ્ટા જશે, જરૂર હમણાં કઈક આપણી વસ્તુ ઘરમાંથી લઈ જશે, એટલે એની વસ્તુ ઉપર એ લોકો પૂરી નજર રાખતા હોય છે અને આમ નામ આપણને નીચા પાડતા હોય છે. બેટા આમ રડવાથી કઈ ફાયદો નથી, એટલે તું રડીશ નહીં. અને મન શું કામ ઓછું કરે છો, ઉદાસ ન થા. જો તારે ભાઈ જ કોઈને કરવો હોય ને, તો આપણા ગરીબમાંથી કોઈને ભાઈ કર, ગરીબ લોકો જોડે રહીને ભાઈ કર. કેમ કે મોટા લોકો છે ને એ આવા જ હોય છે, આજે તે જોઈ લીધું ને, તો પછી મોટા લોકોથી જરાક દૂર જ રહે. અને જો આ ગરીબ જે તારો ભાઈ બનશે ને, એ જેટલી તારી દેખરેખ રાખશે ને, એટલી દેખરેખ પેલા અમીર ભાઈ છે ને તારો એ નહીં રાખે. એટલી વસ્તુ યાદ રાખજે, અમીર ને ગરીબ વચ્ચેનો જે ભેદ છે એ ભેદ તો રહેવાનો જ છે. એટલે જે કંઈ પણ કર ને એ સમજી વિચારી કર બેટા. મમ્મી એ ભલે અમીર છે, પણ આપણા જેવો જ મનનો છે. હું એની દેખરેખ રાખીશ, હું એને રાખડી બાંધીશ, એ મારાથી નથી ભૂલાતો. નહીં બેટા, રાખડી બાંધવાની વાત તો બહુ દૂર છે, તું એવું કાંઈ કરીશ નહીં. આ સમય છે ને, સમય બધું ભૂલાડી દે છે. સમય સમયની વાત છે બેટા, ટાઈમ આવશે ને એટલે તું એને પણ ભૂલી જઈશ. તો તું ધીરજ રાખ અને વધારે પડતું એની વિશે ન વિચાર. અને ચલો હવે હાથ પગ ધોઈ લ્યો, હું છે ને તારી માટે કંઈક જમવાનું બનાવું, હો ને? ચા ચા. અને રડીશ નહીં આ હવે. હે ભગવાન, મારી નાની દીકરીને કેમ સમજાવું કે અમીરને ગરીબનો ભેદ તો વર્ષો વર્ષથી ચાલી રહ્યો છે. ભગવાને જ બચાવે.